બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉન વચ્ચે ફરજ બજાવવા માટે હરખપદૂડા બનેલા શિક્ષકનો વિડીયો વાયરલ થતાં શિક્ષકની મુશ્કેલી વધી ગઈ છે. થરાદ તાલુકાના અજાવાડા ગામની પ્રાથમિક શાળામાં લોકડાઉન વચ્ચે શાળામાં હાજરી આપવા પહોંચી ગયેલા શિક્ષકો બાળકોને શાળામાં બોલાવી માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ જળવ્યા વિના અભ્યાસ કરાવતા હોવાની તસવીરો વાયરલ થયા બાદ આ અંગેનો અહેવાલ બીકે ન્યૂઝ ચેનલ ઉપર પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ સમાચાર પ્રસારિત થયા બાદ થરાદના શિક્ષણાધિકારીએ શાળાના શિક્ષકને લોકડાઉનનો ભંગ કરવા ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કેમ અને કયા કારણોસર કર્યો તે અંગે કારણદર્શક નોટિસ ફટકારી છે, જેમાં શિક્ષકને એક દિવસમાં પોતાનો ખુલાસો આપવાનું જણાવ્યું છે અને જો શિક્ષક દ્વારા ખુલાસો આપવામાં નહીં આવે તો શિક્ષક સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ 2005 અને એપેડેમિક ડિઝીઝ એક્ટ 1897 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવાનું નોટિસમાં જણાવવામાં આવ્યું છે. ત્યારે હવે જોવાનું એ છે કે સમગ્ર દેશમાં લોકડાઉનના પગલે શાળાઓ બંધ છે ત્યારે આ શિક્ષકે એવા તો કયા કારણોસર લોકડાઉનનો ભંગ કર્યો છે. કોરોના વાયરસની મહામારી કરતાં મહત્વનું કારણ કયું હશે કે આ શિક્ષકને શાળામાં બાળકોના જીવ જોખમમાં મૂકવા પડ્યા. એક તરફ સરકારે જે શાળાઓ બંધ કરવાનો આદેશ આપેલો છે, છતાં શિક્ષક સરકારના આદેશથી ઉપર જઈ પોતાની મનમાનીથી શાળામાં બાળકો કેમ એકત્રિત કર્યા તે શિક્ષક દ્વારા નોટિસના જવાબ બાદ ખ્યાલ આવશે.